સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. રાજાભાઈનું પણ હું સ્વાગત કરું છું અને મારા વડીલો, મારા માતા પિતા અથવા મારા ફેમિલી બધાનું હું અહીંયા સ્વાગત કરું છું. અને મોટી સંખ્યામાં તમે લોકો અહીંયા બંસીતા સ્ટુડિયોના ઓનર એટલે કિશોરભાઈ આહિરનું પણ હું અહીંયા તહે દિલથી સ્વાગત કરું છું. અને મારી વિડુ વેબ કંપનીના બધા મિત્રો મારી સાથે અમદાવાદથી 400 કિલોમીટરનું સફર કરીને અહીંયા આવ્યા છે, તો એમનું પણ હું દિલથી સ્વાગત કરું છું. અહીંયા આપણે બધા ભેગા થયા છે એનું કારણ એક જ છે કે આપણું સાહિત્ય અને સંસ્કૃતિ, બરાબર. આમાં અમને તો બહુ ખબર નથી કે હવે સાહિત્ય અને સંસ્કૃતિ અમે સાંભળેલા છે માયાભાઈ આહિર, રાજભા ગઢવી, આમની પાસેથી મોરારી બાપુ, પૂજ્ય શ્રી મોરારી બાપુ, આમની પાસેથી અમે સંસ્કૃતિ અને સાહિત્યના વસ્તુઓ સાંભળી છે. અને એને પ્રેરિત થઈ અને યંગ એજમાં આપણે શું કરી શકીએ કે જેથી ભારતનું સંસ્કૃતિ અને સાહિત્ય એ બરકરાર રહે, એ એકદમ સચવાઈ રહે, કે જેથી આપણી આગળની જે પણ પેઢીઓ છે એને પણ કન્ટિન્યુઅસલી આ વસ્તુનો લાભ મળે. જે વસ્તુ સાંભળીને આપણા રૂવાડા ઊભા થઈ જાય છે એ વસ્તુ આપણી સંસ્કૃતિ પણ સાંભળે, આપણો વારસો પણ આગળ સાંભળે. એટલે એના માટે અમે એક એપ્લિકેશન બનાવી છે સૌરાષ્ટ્રની રસધારા. તો આ એપ્લિકેશનનું લોન્ચિંગ કહીએ અથવા તો ઇનોગ્રેશન અથવા તો એનું ઉદ્ઘાટન કહીએ તો પણ ચાલે. એના માટે આપણે અહીંયા ભેગા થયા છે. તો આ એપ્લિકેશનની વધારે માહિતી આપું અને એ બધું કરું એની પહેલાં આપણે માયાભાઈ અને રાજભા ગઢવીના હાથે આ એપ્લિકેશનનું ઉદ્ઘાટન સમારોહનો આનંદ માણીએ. તો હું માયાભાઈ અને રાજભા ગઢવીને અહીંયા આવીશ, અહીંયા કહીશ કે એ આવે અને આપણે ઇનોગ્રેશન માટે રેડી રહીએ. કાઠિયાવાડના કોઈ પણ માણસો પૂછે છે કે તું કોણ છે, અથવા તો સૌરાષ્ટ્રના જે માણસો પૂછે છે કે તમે ત્યાંના છો સૌરાષ્ટ્રના, તો હું મારી ઓળખાણ એક જ રીતે આપું છું હંમેશાથી કે હું બાદલપરા ગામનો છું. આવું મેં ક્યારેય નથી લીધો, કારણ કે એના માટે મારે એક્સપ્લેનેશન આપવું પડે છે અથવા તો વિસ્તારમાં માહિતી આપવી પડે છે કે હું બાદલપરા ગામનો છું ને બાદલપરા ગીરની બાજુમાં આવ્યું છે અને આવું બધું આપવું પડે છે. હું ખાલી એટલું કહી દઉં છું કે હું જસુભાઈ બારડના ગામમાં છું, ખાલી આટલું જ કહું છું. અને આ પહેલાં 8 વર્ષથી આ એવી વસ્તુ નથી કે કોઈ વસ્તુ જેટલા માણસો મને ઓળખે છે, હું ખાલી એટલું જ કહું છું કે જસુભાઈ બારડના ગામનો છું. એટલે મારે કોઈ એક્સપ્લેનેશન કરવાની જરૂર જ નથી. એ કહી દે અચ્છા ગીર સોમનાથમાં જસુભાઈ બારડ છે બાદલપુરાવાળા. એટલે આ એક મારી પહેચાન છે જે છેલ્લા 8 વર્ષથી હું વાપરું છું. અને જ્યાં પણ હશે જસુબાપા, અત્યારે તો આપણી વચ્ચે નથી પણ મને એવું લાગે છે કે હું એમને ફોલો કરું છું વર્ષોથી.
પરસોથી જસુભાઈ બારણને હું ફોલો કરું છું અને કદાચ એમને લીધે જ આ વસ્તુ બની શકે કે એમના સિદ્ધાંત અને એમના આદરથી હું આ મંચ ઉપર આટલી નાની ઉંમરે, મારી ઉંમર એટલી બધી વધારે નથી, હું 25 વર્ષ જ છે મારી ઉંમર, એટલે કદાચ એવું એના લીધે જ કદાચ હું એવું માનું છું કે હું અહીંયા સુધી પહોંચી શક્યો છું. હવે આ એપ્લિકેશન વિશે વાત કરીએ અને આ એપ્લિકેશન કે જેમાં માયાભાઈ આહીર જેમને પ્રોગ્રામ હોય છે, જેટલો રાજભા ગઢવી જે આટલા વ્યસ્ત હોવા છતાં પણ આપણી વચ્ચે કેમ આવ્યા છે, અહીંયા કેવી રીતના આવ્યા છે, એમ એ બધાને પ્રશ્ન થતો હોય કે માયાભાઈ આહીર ને રાજભા ગઢવી અહીંયા આટલા વ્યસ્ત બીઝી શેડ્યુલ હોવા છતાં એક મહિના દિવસમાં 15-20 પ્રોગ્રામ ભરતભાઈ આહીર જે એમના સન છે એમની પાસેથી મેં એમની વાતો કરતા હોઈએ છીએ, તો 15-20 પ્રોગ્રામ એક મહિનામાં કરે છે. મહિનામાં હોય છે 30 દિવસ, 30 દિવસમાં 15-20 પ્રોગ્રામ કરે છે એ માણસ. અને રાત આખી જાગે છે, રાત આખી પોતાના ગળાથી ગામ ગામમાં જઈ અને રાજભા ગઢવી છે ગામ ગામમાં જઈને આપણું સાહિત્ય અને આપણી સંસ્કૃતિને ફેલાવે છે એ માણસો. તો એ માણસો અહીંયા કેવી રીતના આવે, આપણે એના વિશે વાત કરીએ તો એક વસ્તુ છે ને કે હજી પણ કળિયુગ, બધા એવું કહેતા હોય કે કળિયુગ છે, આમ છે તેમ છે, અહીંયા બધી સારી વસ્તુ ના થાય, આવું છે, અત્યારે ક્યાં કોઈનો કોઈ સપોર્ટ કરે છે, આવું છે. તો એ વસ્તુ મને લાગે છે કે 100% ખોટી છે. કારણ કે માયાભાઈ આહીર અને રાજભા ગઢવી આ જે મહાનુભવો છે એમને ખાલી મેં એટલું કીધું હતું કે દાદા આતા મારે એક અમારો યંગ જનરેશનનો વિચાર છે કે આપણી સાહિત્ય અને આપણી સંસ્કૃતિ એ જળવાઈ રહે, અને તમે જે સાહિત્ય અને સંસ્કૃતિને જે ઘોળીને પી ગયા છો અને જેમને ખબર છે જે આટલા વર્ષોથી ગામડે ગામડે જઈ રાતો રાતના ઉજાગરા કરીને માણસોને કહો છો કે આપણી સંસ્કૃતિ મહારાણા પ્રતાપ આવા હતા આવા હતા એવું બધું કહો છો એ એક પ્લેટફોર્મ પર જોઈ શકીએ. તો આમાં માયાભાઈ આહીરનો ટાઈમ લેવાનો, બધા એવું કહે છે કે માયાભાઈ આહીર તો બહુ બીઝી છે, અથવા તો કંઈક ક્યાંક એવું સાંભળતા કે માયાભાઈ આહીરને મળવું એટલે હવે તો મુશ્કેલ થઈ ગયું, મોટા સ્ટાર છે આવું છે તેવું છે, રાજભા ગઢવીને મળવું તો બહુ મુશ્કેલ થઈ ગયું. પણ આ વસ્તુને પણ હું 100% ખોટી પાડું છું. કારણ કે મેં 2 ફોન કર્યા હતા, ખાલી 2 જ ફોન. પહેલો ફોન એટલા માટે ઉપાડ્યો નહોતો કારણ કે રાતનો ડાયરો કરી અને આવ્યા હતા, એટલા માટે પહેલો ફોન નહોતો ઉપાડ્યો. બીજો ફોન ઉપાડીને મેં એવું કીધું કે આતા તમારા આશીર્વાદ હોય અને બાપુની કૃપા હોય મોરારી બાપુની તો આપણે આવું કરવાનું છે. અને અમે આ એપ્લિકેશનનું પહેલું ઇન્ટરવ્યુ કે જે ચાલુ કર્યું હોય તો માયા આતાને દેન છે, અને એમનું પહેલું ઇન્ટરવ્યુ હતું, એના માટે ખૂબ ખૂબ આભાર માયા આતા તમારો. અમે ખાલી એમને એટલું કીધું હતું કે આતા એક વિચાર છે કે આપણી જનરેશન છે, મને એવું લાગે છે કે અમે મારા દાદા છે એ બહુ સારું એવું નોલેજ હતું એને સંસ્કૃતિ અને સાહિત્ય વિશે, અથવા તો એમને સારું એવું નોલેજ હતું રામાયણ મહાભારત એવું બધું બરાબર, પણ મારા પપ્પાને એનાથી થોડુંક ઓછું નોલેજ છે. અને એના કરતાં પણ હું કહેવા જાઉં તો મારામાં તો એટલું નોલેજ છે જ નહીં જેટલું એ લોકોમાં છે બરાબર. તો આતાને આ વાત ગમી ગઈ હોય કે કેવી રીતના થયું હોય, કીધું ને કે સારી વસ્તુ હોય તો સારા માણસોનું ઓલવેઝ ઇન્વોલ્વમેન્ટ હોય, ઓલવેઝ સારા માણસો સારી વસ્તુ તમે કરો તો કોઈ પણ પૈસાની જરૂર નથી. મેં ક્યારેય મારે કોઈ પણ પ્રકારની એક પાંચ પૈસાની પણ કોઈ દિવસ મેં એક પણ કલાકાર સાથે વાત નથી કરી, અને કલાકારોએ એટલો સપોર્ટ કર્યો છે. માયાભાઈ આહીરે એ આખો દિવસ એ પ્રોગ્રામ પતાવી એમની સ્કૂલે જઈ અને સ્પેશિયલી મારા ઇન્ટરવ્યૂ માટે સ્પેશિયલી એમણે 1.5-2 કલાક મને આપી, જે બહુ જ વધારે છે. આપણે અત્યારે ખેતરમાં જતા હોય છે અને અત્યારે તો એવી રીતના વાત કરતા હોય મારી પાસે ક્યાં ટાઈમ છે હું પછી તમને કહું, આવી રીતના વર્ડ યુઝ કરતા હોય. અને તમે એક જીવતું જાગતું ઉદાહરણ છે કે માયાભાઈ આહીરને 2 વાર ફોન કરવાથી એમણે મને આટલો સારો રિસ્પોન્સ આપ્યો, એની જ આ દેણ છે કે એના પછી અમે રાજભાઈને કોન્ટેક્ટ કર્યો, રાજભાઈ આટલો સારો રિસ્પોન્સ આપ્યો, એના પછી અમે સાયરામભાઈ દવેને ફોન કર્યો એમણે આટલો સારો રિસ્પોન્સ આપ્યો, આના પછી બધા એક પછી એક કલાકાર અમારી સાથે જોડાતા ગયા. અને અમે આ એક સંકલ્પ એક યંગ જનરેશન આપણે શું કરી શકીએ, 24-25 વર્ષની ઉંમરમાં વાતો તો બહુ કરી શકીએ કે આવું થઈ જાય ને આપણું આવું હતું ને તેવું હતું, પણ કરી શું શકીએ એવો વિચાર હતો. 6-7 મહિના અમે આ વસ્તુ પર બગાડ્યા તો ના કહી શકું, કારણ કે આ તો આપણું સંસ્કૃતિ અને સાહિત્ય અને જાળવવાની વાત છે, તો હું એવું તો ના કહી શકું બગાડ્યા, પણ મેં મનામાંથી ઘણું બધું શીખવા મળ્યું. આટલા સારા સારા સેલિબ્રિટી, આટલા માયાભાઈ આહીર પાસેથી હવે જસુભાઈ પછીનો મારા જીવનમાં કોઈ પણ મારા માટે આદર સન્માન માણસ હોય તો એ માયાભાઈ આહીર છે. હવે તમને કીધું હશે કે એ તો માયાભાઈ અહીંયા બેઠા છે અને એટલે વાત કરે છે, નાખ તમારી પાસે આવ્યા છે, તો હું તમને એક કિસ્સો કહું. માયા તમારી પરવાનગી સાથે હું આ કિસ્સો કહેવાની ઇજાજત માંગુ છું બરાબર. માયા એક સ્કૂલ છે, હું એમનો ઇન્ટરવ્યુ લેવા ગયો હતો.
હવે મારા તેની સ્કૂલ છે ને તો એ બહુ ઓછા જતા હોય છે સ્કૂલે, છોકરાઓની સાથે રમત ગમત કરવા જતા હોય છે, બહુ છોકરાઓને પ્રફુલ્લિત કરવા જતા હોય છે, પણ એટલા બધા નહીં કે દરરોજ ને દરરોજ જાય. તો તે દિવસે હું ઇન્ટરવ્યુ દેવા ગયો ને ત્યારે એમની સ્કૂલે ગયા હતા, અને સ્કૂલેથી પાછા આવ્યા તો ભરતભાઈ એમના સન, એ કદાચ સ્કૂલનું સંભાળે છે, પણ એ પણ શું કહેવાય બધું એના પોતાના પ્રોગ્રામ પણ હોય છે, એમનું પોતાનું પણ ઘણું બધું કામ હોય છે, તો એ પણ એટલું બધું ધ્યાન નથી દેતા, પ્રિન્સિપાલને એવું બધું ધ્યાન આપતા હોય છે. બાકી આ લોકો એટલું ઇન્વોલ્વમેન્ટ કરે છે છોકરાઓને રમૂજી, છોકરાઓની અલગ અલગ વિસ્તારમાં કેવી રીતના એ આગળ આવી શકે આ બધી બહુ પ્રવૃત્તિ કરતા હોય છે. ભરતભાઈ પણ ખૂબ ધ્યાન આપે છે. હવે થયું એવું કે અમે એમના ફાર્મ ઉપર ગયા, માયાભાઈ આહિરના, અમે ત્યાં બેઠા હતા તો સીધું આવીને એમણે ભરતભાઈને કીધું કે સ્કૂલમાં બે ત્રણ છોકરા નપાસ થયા છે. ભરતભાઈ કે હા હતા. આવી રીતના ભરતભાઈનો આદર જોજો, એવું નહીં કે હા હા હા, એવું નહીં, હા હતા. હવે હું તો ત્યાં આમ જોઉં છું કે એક કોમ્યુનિકેશન એક વાર્તાલાપ ચાલુ છે. મારે હતા કે તો કેમ નપાસ થયા છે? તેમણે કીધું કે અમે તો ધ્યાન આપ્યું હતું પણ કદાચ ક્યાંક. હવે આ વસ્તુ એવું કહું છું કે એવું નથી કે એમની સ્કૂલમાં જ નફાસ થાય છે, સ્કૂલમાં બધી સ્કૂલમાં નફાસ થતા હોય છે, એ છોકરાની પણ બેદરકારી હોય છે અમુક ટાઈમે, બરાબર. એમણે એક જ વસ્તુ કીધું કે ભરત તું અને હું છે ને આપણે બધું બહુ બધી વસ્તુ કરી છે, આપણને બહુ માણસો ઓળખે છે, બરાબર, પણ એ ત્રણ છોકરાના મા બાપની ફીસ છે ને એ આપણે લીધેલી છે. તને યાદ ન હોય ને તો કહી દઉં, તને નથી ખબર કે એ કોઈ પોલિટિશિયનનો છોકરો છે કે એ કોઈ હારા ઘરનો છોકરો છે, એના મા બાપે કાળી મજૂરી પણ કરી હશે, એના મા બાપે કાળી મજૂરી બપોરના એમણે ખેતરમાં ખેદીને એને મજૂરી ફીસ ભરી હશે. તો આ હાથેડી દુભાય ને એ મને જરાય પસંદ નથી, એવું હોય તો સ્કૂલ બંધ કરી દઉં, આ હાથેડી દુભાવી ક્યારેય ના જોઈએ. અને હું ત્યારથી એમનો ફેન થઈ ગયો, એમને મેં આદર એક જીવનમાં એક માની લીધું કે આ માણસ, ચલો કોઈ ફંક્શન હોય ને ત્યાં માયા હતા કહે તો આપણે માની લઈએ કે માયા હતા, એ તો ભાઈ ફંક્શનમાં તો કેવું પડે, આવું બધા માનતા હોય છે એટલે ત્યાં કોઈ પ્રકારનું કોઈ ફંક્શન નતું. માયાભાઈ મને એટલું ઓળખતા પણ નતા, માયાભાઈને ખબર હતી કે આ છોકરો આવ્યો છે ઇન્ટરવ્યુ લેવા માટે. કોઈ પણ પ્રકારનું ઘરનું કોમ્યુનિકેશન ચાલતું હતું અને આ મારા મગજમાં મેં વાત સાંભળેલી છે અને આ કોઈ પણ વસ્તુ ખોટી નથી. અને આ માયા હતા ને માયા હતા આપણે ત્યાં બેઠા હતા ત્યારે આ વાત થઈ હતી, અહીંયા એગ્રી છે માયા હતા પણ, બરાબર. એટલે એમનું તહે દિલથી આભાર માનું છું કે એમણે અત્યારે કાલે પણ રાત્રે પણ એ આટલા ટ્રાવેલિંગ કરીને એ મારા અહીંયા ઇવેન્ટમાં આવ્યા છે, એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે માયા હતા અને રાજભા એક મિનિટ અહીંયા ખાલી એક ક્લિક કરવા આવી જાવ એટલે આપણી એપ્લિકેશનનું ઇનોગ્રેશન થાય. આ આપણી એપ્લિકેશન છે. હવે અહીંયા એપ્લિકેશન ઓપન થવા જઈ રહી છે. હવે હું વિસ્તૃતમાં માહિતી આપીશ કે આ એપ્લિકેશન, થેન્ક યુ આતા, થેન્ક યુ રાજભા, ખૂબ ખૂબ આભાર તમારો. તમે પોતે પોતે બધા જ વિડીયો, સાહિત્ય, સંસ્કૃતિ, આપણી જે લોકગીત છે, પ્રભાત્યા છે, આ બધા જે આપણું સાહિત્ય અને આપણી સંસ્કૃતિ છે, બરાબર, એના વિશે તમે માહિતી લઈ શકો. અહીંયા ભવાઈ છે અથવા લોક ડાયરો છે, લોકગીત છે, આ બધી જ વસ્તુની માહિતી આપી શકો, બરાબર. અને અહીંયા બધી જ વસ્તુ તમે જોઈ શકો. તમે જ્યારે આ વિડીયો પર ક્લિક કરો ત્યારે તમને એ વિડીયો પ્લે થાય, બરાબર. અને એ પ્લે થાય પછી તમે અહીંયા આ વિડીયોને અહીંયા માણી શકો છો. નીચે આ જેટલા બી આર્ટિસ્ટ છે, જેટલા માયાભાઈ આહિર છે, રાજભા ગઢવી છે, એના એક જ પ્લેટફોર્મ ઉપર, તમારે બીજું કોઈ પ્લેટફોર્મની જરૂર નથી, આ એક જ પ્લેટફોર્મની પ્લેટફોર્મ ઉપર તમે બધા વિડીયો જોઈ શકો. અને આ વસ્તુ સાકાર ક્યારે બની? તો અમે હું એવું કહું કે આ વસ્તુ સાકાર ક્યારે બની? માયા હતાએ સપોર્ટ ખૂબ કર્યો, રાજભાઈએ, બધા આર્ટિસ્ટે બહુ ખૂબ સપોર્ટ કર્યો, પણ અમને જરૂર હતી કોઈ વિડીયોવાળાની, કારણ કે અમે તો આઈટીના પર્સન છે, અમે તો વેબસાઇટ ડિઝાઇન એવું કરીએ છીએ, અમને કોઈ વિડીયોગ્રાફરની કંઈ ખબર નથી કે કોણ કેવી રીતના વિડીયો કરે છે. તો એક ભગોડા ભૂમિ સ્ટુડિયો અને એક છે બંસીધર સ્ટુડિયો ઉના, બંસીધર સ્ટુડિયો ઉનાએ બહુ જ હેલ્પ કરી. કિશોરભાઈ આહિર અહીંયા બેઠા છે આપણી વચ્ચે, ખૂબ હેલ્પ કરી. અમને કીધું કે હિતેશભાઈ તમારો આવો સારો એવો વિચાર હોય તો અમે એના માટે આ વસ્તુને અમે સ્વીકારીએ છીએ, અમે લોકો માન્ય કરીએ છીએ, અને તમે આ વસ્તુને લોન્ચ કરો જલ્દીથી જલ્દી. એના માટે કોઈ પણ પ્રકારની સહાય જોતી હોય, કોઈ પણ આર્ટિસ્ટની જરૂર જોતી હોય, કોઈ પણ વ્યક્તિની જરૂર જોતી હોય તો અમે તમારી સાથે છીએ. એટલે આ પ્રકારના આટલા સારા સારા, અને એક તેજસભાઈ આહિર છે જે અત્યારે આવી નથી શક્યા અહીંયા, પણ એમનો પણ બહુ મોટો હાથ છે કે આ વસ્તુમાં એમણે પણ બહુ હેલ્પ કરી છે અને એ પણ આ વસ્તુ માટે બહુ સારો એવો અમને સપોર્ટ કર્યો છે. એટલે હવે હું માયાભાઈ આહિરને આ એપ્લિકેશન વિશે અને થોડુંક આપણા સંસ્કૃતિ અને સાહિત્ય વિશેની માહિતી આપવા માટે કહીશ.
ઉઠાવવાની જરૂર પડે પડે એટલે ભણવું જરૂરી છે ને એની આવે આમની જરૂર પછી ત્યાં બોલપેટ ન અટાડે એટલે રાજી થાય છે મને બહુ મામાના ફોન તો ખૂબ આવતા હતા પણ આપણે એમ થાય કે શું હશે મને બહુ ખબર ન પડે એટલે અને કોક કોક આપણને બીવરેવે હોય કે આમાં ગમે ત્યાં એટલે મામાને હું એ માફી ચાહું છું કે ખૂબ એમણે ફોન કર્યો મેં કીધું પછી પછી મેં કીધું માયા મામા કરે તો હું આ કરીશ મારે ગમે ક્યાંક આવે તો કહું માયા મામા કરે છે આ જેના માટે તમે બધા આવ્યા છો હું ને તમે ઈ બહુ નાની વસ્તુ નથી એમ આપણા કઈક દેશ માટે આપણી અસ્મિતા માટે કઈક થઈ ગયું છે અને સૌરાષ્ટ્ર ની રસધાર એવું જયારે એપ્લિકેશન નું નામ છે ત્યારે ગીરમાં થઈ એટલે મને કહેવાનું થાય ઝવેરચંદ મેઘાણી માટે પીગલસિંહ બાબુ કહે છે કઈ ગીરા કંદરા પહાડ ગજવતો ન ગાંડો તુર થઈ ગાતો એ હાવજ ને ચારણ કનિયા નો યુદ્ધ ની રખવા જાતો 14 વરહની ચારણ કન્યા એને જગદંબા સી જાણી હવે અમર લોક થી આવ્યો અમારા શાયર મેઘાણી હવે અમર લોક થી આવ્યો અમારા શાયર મેઘાણી અન કોણ હવે કોદાળી લઈને ધરતી પર ઢંઢોળ જે પીગલસિંહ બાપુ એ ઝવેરચંદ મેઘાણી માટે કીધું છે હે વાણિયા હે મેઘાણી બાપ તારા પછી હવે આ સંસ્કૃતિ ને કોદાળી લઈને ધરતીમાં ધરબાઈ ગયેલા ને આમ કોદાળી થી ખોદી ખોદી અને વાર્તાઓને બહાર કોણ કાઢશે તો ઈ એનું હતું એના માટે હવે મામા આવું સરસ જયારે કામ કરી હતી આપણે એમ લાગે કે મામા એ નાની એવી કોદાળી હાથમાં લીધી છે એટલે કઈક માટીની સુગંધ આવે છે કોણ હવે કોદાળી લઈને ધરતી ફડફડ ઠંડોળે એ કોણ હવે સ્મશાન જગાડી ખપી ગયાને ખોળે કોણ હવે ગાવાનું ગૌરવ ગાથાની કહાણી હવે અમર લોક થી આવ્યો અમારા શાયર મેઘાણી હવે અમર લોક થી આવ્યો અમારા શાયર મે એટલે સાહિત્ય માટેની જયારે વાત હોય પરંપરાની વાત હોય સંસ્કૃતિની જયારે વાત હોય ભારત વર્ષની જે પરંપરા છે અસ્મિતા છે એ આખા વિશ્વમાં આજ પણ એના ઉપર સંશોધનો થઈ રહ્યા છે એવી આપણી અસ્મિતા છે એનું એક ચારની સાહિત્યનું કવિત બહુ સરસ છે અને દેવદમામા કે કોઈ કવિએ કવિત કીધું છે કે ભાઈ સાહિત્ય જે સંસ્કૃતિ છે કવિઓ છે એ જે માણસ કોઈ માણસ એક માણસ પાસે ન હોય અને એના પાસે ગમે એટલી સંપત્તિ હોય દુનિયા એને નમતી હોય એને આરસપાનના બંગલા હોય એમાં જુદા જુદા ઢાલુ ચામડાની મઢેલી ઢાલુ હોય ખોના મોર હોય ધારદાર હથિયારો હોય ગમે એ માણે એની પાસે આમ મસ્તક નમાવતા હોય આ બધું હોય પણ એની પાસે કવિ ન હોય એટલે કે સાહિત્ય ન હોય તો એ માણસ શું છે એનો એક કવિત છે કે આરસ કે છિલ્લા ધાતુ પાત્ર ઓર જિલ્લા જામે કાસ કે રસીલા ઢાલ ચર્મ કી સજેલી હે ઢાલ શર્મ કી સજેલી આ બધું હોય આરસ કે શિલા ધાતુ પાત્ર ઓર જિલ્લા જામે કાસ કે રસીલા કાસના બંગલા હોય ધાતુ હોય બધું કાસ કે રસીલા ઢાલ ચર્મ કી સજેલી હે અને જુદે જુદી જુદી પ્રકાર કે તૈયાર હથિયાર પૂની જુદા જુદા પ્રકારના એની પાસે બધા હથિયારો હોય અને સોટે બડે મદ પર હુકુમત બજેલી હે નાના મોટા બધા માણસો એની પાસે આવી આવતા હોય અને ગમે એવડો મોટો રાજા હોય એની પાસે મસ્તક રમાવતો હોય એવડો માણસ હોય છોટે બડે મર્દ પર હુકુમત બજેલી હે પણ તોય હોવે કવિ કોવિદ તો રાજકી હવેલી હે આ બધું હોવા છતાં જો એની પાસે કવિ હોય તો એ હવેલી છે એટલે કે સાહિત્ય હોય તો એ હવેલી છે નહીં તો એ યથારથ ઉપમા હે વીરચેલી રૂપ નાહી એ હવેલી એ તો હજામત કી છેલી હે જેટલી વસ્તુ આ બોલવાની આરસપાનના બંગલા સાંભળાની ઢાલુન ધારદાર હથિયારો આ બધું એક જે વાળંદ ભગત હોય છે એની પાસે એની કોથળીમાં બધું હોય છે ધારદાર હજીઓ હોય છે એક આરસપાનનો કટકો હોય છે ચામડાનું પટપટિયું હોય છે અને મોટા મોટો રાજા હોય તો એ વાળંદ બાળ કાપતી વખતે એમ કે જરીક આમ માથું નમાવ એટલે તરત આમ કરે આમ નમાવ એટલે આમ કરે એની પાસે બધા નમતા હોય છે જો હોવે કવિ કોવિદ તો રાજકી હવેલી હે નહીતર તો એ યથારથ ઉપમા હે વીરચેલી રૂપ નાહી હવેલી એ તો હજામત કી થેલી હે